તારીખ 16 સપ્ટેમ્બર 2024 ને સોમવારના રોજ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર ને 1454મી વિલાદત એટલે કે જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના કસ્બા અંજુમને ઇસ્લામ દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2024 ને સોમવારના રોજ સવારે 8:30 કલાકે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હઝરત પીર મહંમદ શાહ બાપુની વાડીમાંથી એક શાનદાર જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો. આ જુલુસના પ્રારંભે દરગાહ શરીફમાં ચાદર ચડાવી સલાતો સલામ પડવામાં આવી હતી, સામૂહિક દુવાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર શહેરના સિટી ડીવાય એસપી સિંગલભાઈએ લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું. આ જુલુસ શહેરના રાજમાર્ગો પર ફરી બપોરના 2 કલાકે શેલારશા ચોકમાં જુલુસ સંપન્ન થયું હતું અને આ જુલુસ કોમી એકતા ભાઈચારાના માહોલમાં સુલેહ શાંતિથી સંપન્ન કરવામાં આવ્યું. આ જુલુસમાં પીરે તરીકત હઝરત સૈયદ હમઝા અશરફ અશરફી કચ્છો છવી તેમજ બાપુની વાડીની મસ્જિદના પેશ ઇમામ ખોજા શિયા ઇસના અસરી જમાતની મસ્જિદના પેશ ઇમામ દાઉદી વોહરા સમાજના આમિલ તેમજ અન્ય આલિમ મૌલાના અને મદ્રેસાના બાળકો મિલાદ પાર્ટીઓ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના મહાનુભાવો આગેવાનો કસ્બા અંજુમને ઇસ્લામના જનરલ સભાના સભ્યો તેમજ ખિદમત કમિટીના સભ્યો મોટી સંખ્યામાં જુલુસમાં જોડાઈને જુલુસની વ્યવસ્થામાં સહભાગી થયા હતા. અંદાજે ભાવનગર શહેરના 50,000થી વધુ લોકો આ જુલુસમાં જોડાયા હતા. જુલુસમાં ટ્રકો, રિક્ષાઓ, ઊંટગાડી, ઘોડે સવારો, ટ્રેક્ટર, મોટરકાર સહિતના મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા અને આ જુલુસમાં સુન્ની દાવતે ઇસ્લામીના મુબલ્લિગો 300 કરતા વધારે મુસ્લિમ પોશાકમાં સામેલ હતા અને દાઉદી વોહરા સમાજનું તાહેરી બેન્ડ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું. સાથે જ નને જુમને B124 કસ્બા આ જુલુસના રૂટ પર શરબત દૂધ કોલ્ડ્રિંકના સ્ટોલ ઉભા કરાયેલા હતા. તેમજ જુલુસ દરમિયાન ઠેર ઠેર નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું. આ જુલુસનું ભાવનગરના નગરજનોએ ઠેર ઠેર સ્વાગત કરી કોમી એકતાનું ખૂબ જ સુંદર ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. ભાવનગર શહેરના બાટન લાઇબ્રેરી ચોકમાં જુલુસ કમિટીના આગેવાનો દ્વારા એસપી ડોક્ટર હર્ષદ પટેલનું તેમજ ડીવાયએસપી સિંઘલભાઈનું અને ડામોરભાઈનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. આ જુલુસમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સુંદર બંદોબસ્ત જાળવવા બદલ તમામ પોલીસ અધિકારી, ઓપીજીવીસીએલ, મહાનગરપાલિકાના સંબંધિત સરકારી એક વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓ તથા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનું સમગ્ર મુસ્લિમ સમાજ વતી કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ અને જુલુસ કમિટીના કન્વીનર હાજી મહેબૂબભાઈ જમાલભાઈ શેખ ટીણાભાઈ મોટરવાળાએ આભાર વ્યક્ત કર્યો હતો. સ્સલામ અલૈકુમ. આજે સવારે 8:30 વાગે પીર મહંમદ શાહ બાપુની વાડીએથી એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન કસ્બા અંજુમ ઇસ્લામની સંસ્થા તેમજ કસ્બા પરિવાર તરફથી કરવામાં આવે છે. આ જુલુસની અંદર ડીવાયએસપી સાહેબ સિંગલ સાહેબના હાથે લીલી ઝંડી બતાવી અને આ જુલુસને ત્યાંથી રવાના કરવામાં આવ્યું હતું. આ જુલુસ ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરી અલકા ટોકી, શેલારસા, હોરા બજાર થઈ બાટન લાઇબ્રેરી હલુરિયા થઈ રેગુન ચોક થઈને શેલારસામાં પૂર્ણ થયેલ હતું. બહુ શાંતિપૂર્ણ આ વાતાવરણ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ જુલુસ પૂર્ણ થયું છે. જેની માટે થઈને અમે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, ચારેય ડિવિઝનના પીઆઈ સાહેબ, મહિલા પીઆઈ તેમજ તમામ અધિકારીગણના કસ્બા અંજુમ ઇસ્લામના પ્રમુખ તરફથી હું ખૂબ ખૂબ મુબારક પાઠવું છું અને એમનો ખૂબ આભાર માનું છું. સલામ અલૈકુમ. અંદાજે પ્રમુખ સાહેબ કેટલું પબ્લિક હશે અંદાજે જુલુસની અંદર? અંદાજે 50,000 કરતા વધારે પબ્લિક આ વખતે જોવા મળી છે. આ વખતે વધારે પબ્લિક હતું. રિક્ષા અને ખતરા ટેમ્પા કેટલા હતા? આ વખતે રિક્ષાનો મારો સૌથી વધારે હતો. 500 કરતા વધારે રિક્ષા હતી, પ્રાઇવેટ કારો હતી, ટ્રેક્ટરો હતા, બસો હતી, ટ્રક કઈ હતા, પણ ટ્રકનું પ્રમાણ આ વખતે ઓછું હતું. કસ્બા અંજુમ ઇસ્લામની ઓફિસ હતી, આપણે 4 દિવસ અગાઉ નંબર દઈએ છીએ અને છેલ્લે બાપુની વાડીએ છેલ્લે મતવા સુધી આપણે ટેબલ નાખીને આપીએ મૂકીએ છીએ. આપણા જે
કસ્બાનો સ્ટાફ છે આપે છે નંબર. આપણે આ વખતે 500 નંબર આપેલા હતા, પણ 500 નંબર આપણા આ વખતે પૂરા થઈ ગયા છે. પબ્લિકનો સાથ અને સરકાર પૂરેપૂરો અમને મળ્યો છે. કોઈ પણ જાતનો અનિશ્ચિત બનાવ નથી બન્યો. અમુકનો આ જુલ્લેસને પબ્લિક એનું પોતાનું છે, અમદીના ચલાવતી હતી. પોલીસ અધિકારીનો, તમામ સ્ટાફનો, તમામ અધિકારીઓનો અમને પૂરેપૂરો સાથ અને સહકાર મળ્યો છે. અને આ જુલ્લેસ અમે સમય મર્યાદા કરતા 1 કલાક વહેલા પૂરું કર્યું છે. ન્યાજ ની અંદર શરબત છે, આઈસ્ક્રીમ છે, ચોકલેટો છે, કેડબરી ચોકલેટો છે. એ સિવાયના જે પેકેટ મળે છે, ફ્રૂટ પેકેટ બધા છે, એનું તમામ રીતે આ જુલ્લેસમાં કસ્બાન જુમે ઇસ્લામના સભ્યો તેમજ કસ્બાનો પરિવાર આ જુલ્લેસની અંદર જે સેવા કરતું હતું, તેમજ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા તેમજ સમાજના આગેવાનો હું ખૂબ ખૂબ કસ્બાથી આભાર માનું છું. કસ્બાની અત્યારે અમારી પાસે શિક્ષણ સમિતિને મળીને લગભગ 200 છોકરાની ટીમ અમે બનાવી હતી આ વખતે. પણ અમે જોયું કે આજે 200 ની 2000 કરતા વધારે લોકો પોતાની ખુશીથી આ જુલ્લેસને હલાવવા માટેનું કામગીરી કરી છે. એ બદલ હું તમામનો આભાર માનું છું.
We'll be right back.